जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आज आप नेक्स्ट एट के गया लेक्चर में जो तू पाठ पंदरमो जेनी अंदर राज्य सरकार आ राज्य सरकार ने अंदर जे बधी माहिती मेळवी त्यार बादना मुद्दा छे आवे छे राज्यपाल। हवे ए राज्यपाल, हवे पहली वस्तु तो ए कि राज्य सरकार एनी अंदर कया कया तबक्के धारासभा विधानसभा त्यार बाद आपणे जोईए कि एमां चूंटणी कई रीते थाय छे अथवा तो ए धारासभा विधानसभाना सभ्य बनवा माटेनी आपणामां लायकात कई होवी जोईए, चूंटणी केटला वर्षे थाय छे, कारोबारी मंडळ, त्यारबाद प्रश्नोत्तरीओ, એ બધા જ્યારે ભરાય છે, સભાઓ ભરાય છે તો એની અંદર પ્રશ્નોત્તરી કરવાની કઈ પદ્ધતિઓ હોય છે એ બધું આપણે ગયા લેક્ચરની અંદર જોયું। આ લેક્ચરમાં હવે આપણે જોઈએ કે દેશના રાજ્યપાલ એટલે કે ગવર્નર જેને કહીએ અને તેના કાર્યો શું છે। તો જોઈએ ગવર્નર કોને કહીએ। ભારતના દરેક રાજ્યમાં રાજ્યપાલ હોય છે, તેઓ રાજ્યના બંધારણીય વડા છે, તેઓ રાજ્યના કારોબારીના પણ વડા છે, તેમની નિમણૂક દેશના રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ મુજબ 5 વર્ષ માટે કરે છે, રાજ્યનો બધો જ વહીવટ તેમના નામથી થાય છે, 35 કે તેથી વધુ વર્ષની વયનો ભારતનો નાગરિક રાજ્યપાલ હોદ્દા માટે લાયકાત ધરાવે છે। હવે આ જે છે એની નિમણૂક કોણ કરે છે, તો કે દેશના રાષ્ટ્રપતિ જે છે એની નિમણૂક એ પણ આપણા વડાપ્રધાનની સલાહથી કરવામાં આવે છે કે જે રાજ્યનો બધો જ વહીવટ જે છે એ સાચવતા હોય છે, એમના નામથી ચાલતો હોય છે। હવે એમના કાર્યો શું છે, તો એમના કાર્યો છે રાજ્યપાલની વિધાનસભાની બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે તે નિમણૂક કરે છે, મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે પ્રધાનમંડળના પ્રધાનોની તે નિમણૂક કરે છે, વિધાનસભાની બેઠકો બોલાવે છે અને જરૂર પડે ત્યારે વિધાનસભાને વિખેરી નાખવાની સત્તા પણ તે ધરાવે છે, રાજ્યપાલ જરૂર પડે વટહુકમ પણ બહાર પાડે છે, રાજ્યના બધા જ એડવોકેટ જનરલ અને રાજ્યના બધા સેવા આરોગ્યના અધ્યક્ષ વગેરેની તે નિમણૂક કરે છે, વિધાનસભાએ પસાર કરેલા ખરડા પર સહી કરી અને ખરડાને કાયદાનું સ્વરૂપ પણ તે આપે છે, રાષ્ટ્રપતિ સાથે વિચાર વિમર્શ કરી અને રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક પણ કોણ કરે છે, આપણા ગવર્નર, જે અદાલતની અંદર ન્યાયાધીશો હોય છે તેની નિમણૂક કરવાનું કાર્ય પણ તે કરે છે, તેઓ તટસ્થ અને નિષ્પક્ષ રહીને રાજ્યના વહીવટનું તે ધ્યાન રાખે છે। તટસ્થ અને નિષ્પક્ષ રહેવું એટલે કે એની અંદર એ જે વ્યક્તિ છે એની માટે સગું વાલું ઊંચ નીચના ભેદભાવ નહીં, પરંતુ તટસ્થ રહેવું જોઈએ કે કોઈનો પક્ષ લઈને નહીં પરંતુ પોતાની રીતે નિર્ણય લેવાની તાકાત એનામાં હોવી જોઈએ। હવે ત્યાર પછી છે આપણા મુખ્યમંત્રી ચીફ મિનિસ્ટર અને તેના કાર્યો શું છે। રાજ્યપાલ વિધાનસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાની નિમણૂક મુખ્યમંત્રી તરીકે કરે છે, રાજ્યપાલની મોટા ભાગની સત્તાઓ મુખ્યમંત્રી અને તેનું મંત્રીમંડળ ભોગવે છે, કે રાજ્યપાલ હોય છે તેની લગભગ બધી જ મોટાભાગની જે સત્તાઓ છે એ કોણ, મુખ્યમંત્રી અને તેની જે મંત્રીમંડળ હોય છે એ મંત્રીમંડળ ભોગવતા હોય છે। ત્યારબાદ ગુજરાતમાં મુખ્યમંત્રી અને મંત્રીમંડળનું કાર્યાલય નવા સચિવાલય સ્વર્ણિમ ભવન ગાંધીનગરમાં છે। મંત્રીમંડળમાં 3 કક્ષાના મંત્રીઓ હોય છે, એક તો કેબિનેટ કક્ષાના મંત્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ અને નાયાબ કક્ષાના મંત્રીઓ। હવે તેમનું કાર્ય શું છે, મુખ્યમંત્રીના જે કાર્યો છે એ કાર્ય કયા, રાજ્યના મુખ્યમંત્રીની વાત ચાલે છે દેશના નહીં, તો એ રાજ્યના મુખ્યમંત્રીઓ જે છે એ મંત્રીમંડળની જે બેઠકો યોજાય એ બેઠકો બોલાવવાનું કામ કરે છે, દરેક મંત્રીના કાર્યો જે પણ હોય, હવે મુખ્યમંત્રી હોય તેણે નિમેલા જે બીજા નાના મંત્રીઓ છે એ મંત્રીઓના જે કાર્યો છે એના પર દેખરેખ કરવાનું કાર્ય કરે છે, જરૂર પડે તો મંત્રીઓને માર્ગદર્શન પણ તે પૂરું પાડે છે, મંત્રીમંડળે લીધેલા નિર્ણયોની જાણકારી પણ તે રાજ્યપાલને આપે છે, મંત્રીમંડળના મંત્રીઓએ જુદા જુદા વહીવટીય ખાતાઓની પણ તે વહેંચણી કરે છે, ત્યારબાદ જરૂર પડે ત્યાં મંત્રીમંડળની પુનઃરચના પણ તે કરે છે, વિધાનસભાના નાણામંત્રી પાસે રાજ્યનું અંદાજપત્ર તે રજૂ કરાવે છે, રાજ્યના નાગરિકોના કલ્યાણ સુખાકારી અને વિકાસ માટે સતત તે કાર્યશીલ રહે છે, તેઓ સરકારની નીતિઓના ઉદ્ઘોષક પથદર્શક અને સુકાની તરીકે ફરજો બજાવતા હોય છે, એટલે આ બધા જે કાર્યો છે એમને કરવાના હોય છે।
નાણાંનું અંદાજપત્ર રજૂ કરવાનું, એટલે કે ભાઈ બજેટ બનાવવાનું કાર્ય જે છે એ કરતા હોય છે કે કઈ વસ્તુના ભાવ કેટલા રાખવા. ત્યારબાદ રાજ્યની અંદર નાગરિકોની સુખાકારી એટલે કે એમના સુખ અને તેમના વિકાસ માટે સતત પ્રયત્ન કરવો. ત્યારબાદ એમ કહીએ કે તેઓ સરકારની નીતિઓના ઉદ્ઘોષક, પથદર્શક અને સુકાની તરીકે, એટલે કે જે કંઈ પણ સરકાર નિર્ણયો લે છે તો એને પથદર્શક એટલે કે સાચો રસ્તો બતાવવાનો. કદાચ કંઈક ભૂલ હોય તો એ ભૂલને સુધારા વધારા કરવાનું અને એ બધા નિર્ણયો લેવાઈ ગયા પછી એ વસ્તુઓને એ છેક સુધી પહોંચાડવાનું કામ, એ નિર્ણયો જે લેવાયા છે એ નિર્ણયોને સરસ રીતે અમલમાં મૂકવાનું કાર્ય એ મુખ્યમંત્રીનું છે. હવે રાજ્ય સરકારના કાર્યો જોઈએ તો કે ભારતમાં સમવાયી તંત્રની શાસન વ્યવસ્થા છે, એટલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે કાર્યનું વિભાજન કરવામાં આવે છે. રાજ્ય સરકારનું કાર્યક્ષેત્ર પોતાના રાજ્ય પૂરતું મર્યાદિત છે, જ્યારે કેન્દ્ર સરકારનું કાર્ય એ સંપૂર્ણ દેશને આવરી લે છે. રાજ્ય સરકાર માત્ર પોતાના, જેમ કે ગુજરાત છે તો ગુજરાતની જે રાજ્ય સરકાર છે તો એ માત્ર ગુજરાત પૂરતું હોય, પણ કેન્દ્ર સરકાર જે છે એ આખા ભારતનું શાસન ચલાવતી હોય છે. કાર્યક્ષેત્ર આખું સાચવે એ કેન્દ્ર સરકાર. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે તમામ કાર્યક્ષેત્રને લગતો મહત્વનો ભેદ છે. કેન્દ્ર અને રાજ્યનો સોંપાયેલા કાર્યો અને સત્તાઓનું વિભાજન ત્રણ યાદીઓમાં કરવામાં આવ્યું છે, સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. હવે જોઈએ તેના કાર્યો જે છે એ કઈ રીતે. જો પહેલાં તો તમને કોષ્ટકમાં આપ્યું છે આટલું જાણો, એમાં સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી એની થોડીક ઝાંખી આપણે જોઈ લઈએ. જે સત્તાનો વિષયો કેન્દ્ર સરકારને સોંપવામાં આવ્યા છે તેમાં વસ્તી ગણતરી, દેશનું સંરક્ષણ, નાણાં, બેન્કિંગ, ચૂંટણીઓ, રેલવે, તાર ટપાલ, અણુશક્તિ, હવાઈ અને રાષ્ટ્રીય માર્ગો, દરિયાઈ સેવાઓ વગેરે સત્તાઓ કોને આપવામાં આવી છે? સંઘ યાદીમાં. રાજ્ય યાદીમાં 66 વિષયો છે, 66 ટોપિક, અને સત્તાનો ટોપિક જે છે એ સંઘ યાદીમાં છે, 66 જે છે એ રાજ્ય યાદીમાં છે. એની અંદર તેમાં શિક્ષણ, આરોગ્ય, કૃષિ, આંતરિક વેપાર, વાણિજ્ય, જંગલો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વગેરે રાજ્ય યાદીઓમાં સમાવેશ થાય છે. હવે સંયુક્ત યાદી જે બંનેમાં આવે, જેમાં 47 વિષયોનો સમાવેશ થાય છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને ભેગા મળીને નિર્ણયો લે છે, તો એ છે છૂટાછેડા, શિક્ષણ, ઉદ્યોગો, રોજગારી, વીજળી, વારસાઈ બાબતો, ફોજદારી, દિવાની કેસો અંગેની કાર્યવાહી વગેરે સત્તાઓ એ સંયુક્ત યાદીમાં છે. હવે જોઈએ કે તેમનું કાર્ય શું છે. તો એ કાર્યોની અંદર લોકશાહીમાં રાજ્ય સરકારનું મુખ્ય કાર્ય લોક કલ્યાણ કરવાનું છે. રાજ્યના લોકોની પાયાની જરૂરિયાતો, વીજળી, પાકા રસ્તા, પીવાનું શુદ્ધ પાણી, સ્વાસ્થ્યને લગતા મહત્ત્વના કાર્યો તે કરે છે. સસ્તા અનાજની દુકાનો મારફતે ખાદ્ય સામગ્રી, રાશનની દુકાન જેને કહેવામાં આવે, તો એ ખાદ્ય સામગ્રીનું વિતરણ પણ તેઓ દ્વારા થાય છે. પૂર, અતિવૃષ્ટિ, દુષ્કાળ, ધરતીકંપ, વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓની વેળાએ તે લોકોને સહાય પૂરી પાડે છે. ન્યાયની વ્યવસ્થા, વાહન વ્યવહાર, શિક્ષણ સંસ્થાઓ, હોસ્પિટલ અને અનેક જેવી સુવિધાઓ તે પૂરું પાડવાનું કાર્ય કરે છે. રાજ્યમાં કાયદો, શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તે અગત્યની ભૂમિકા ભજવે છે. હવે જોઈએ આપણે આપણા રાજ્યનું ન્યાયતંત્ર. હવે ગુજરાતની વડી અદાલત જે તમને ચિત્રમાં બતાવવામાં આવી છે, હવે આ ગુજરાતની વડી અદાલત એ ભારતની દરેક રાજ્યને એક વડી અદાલત હોય છે. ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના 1 મે 1960માં અમદાવાદ ખાતે થયેલી હતી. ગુજરાતની વડી અદાલત અમદાવાદમાં છે. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની સલાહ મુજબ તે કરે છે. હવે તેના કાર્ય શું છે? હવે ન્યાયાધીશોનું અને ન્યાયતંત્રનું જે કાર્ય છે એ શું હોય, તો એ છે કે નાગરિકના હકોનું રક્ષણ અને જતન કરવું, નાગરિકોની અપીલોનો નિકાલ કરવો, દિવાની કે ફોજદારી દાવાઓના ચુકાદા સામે અપીલો સાંભળવી, કાયદા અને સ્વાસ્થ્ય વ્યવસ્થાનું સંરક્ષણ કરવું, વડી અદાલત નજીરી અદાલત તરીકેની ફરજો બજાવવી, જાહેર હિતની અરજીઓનો નિકાલ કરવો. તો આ બધા જ કાર્યો જે છે એ આપણું ન્યાયતંત્ર કરે છે. ત્યારબાદ છે આરોગ્ય. આરોગ્ય એટલે શું? આપણું સ્વાસ્થ્ય જેને કહીએ, બરાબર, તો એ આરોગ્યનો અર્થ શું છે? તો કે માણસ શારીરિક, માનસિક બધી જ રીતે સ્વસ્થ હોય અને આધ્યાત્મિક રીતે તે ક્ષેમ, કુશળતા અને સંપૂર્ણ, જે હવે આપણે એની વ્યાખ્યા જોઈએ, આરોગ્યને સ્વાસ્થ્ય કે તંદુરસ્તી કહે છે. આરોગ્ય એટલે કે શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક ક્ષેમ, કુશળતા એટલે કે સુખાકારીની સંપૂર્ણ અવસ્થા, એટલે કે માણસ એ અવસ્થા એટલે કે સંપૂર્ણ શરીરે સ્વસ્થ માણસ
તેને આરોગ્ય કહેવામાં આવે છે। આરોગ્ય એટલે ફક્ત રોગોની ગેરહાજરી કે શારીરિક દુર્બળતા નહીં, પરંતુ આરોગ્ય એ શારીરિક ક્ષેમ કુશળતાની સિદ્ધિ છે। વ્યક્તિનું કૌટુંબિક અને સામાજિક જીવન ઉત્તમ બને તે માટે સૌથી પહેલાં તેનું સ્વાસ્થ્ય સારું રહે તે મહત્વનું છે। તંદુરસ્ત માનવ સંસાધનની જે રાષ્ટ્રનો સર્વાંગીણ વિકાસ શક્ય બને। જો માણસો એટલે કે વ્યક્તિ સારી નરવી હોય તો જ આપણા દેશનો સર્વાંગીણ વિકાસ થાય। બીમાર વ્યક્તિ કોઈ પણ કાર્ય કરવા માટે કાર્યક્ષમ હોતો નથી। એટલા માટે દેશનો સર્વાંગીણ વિકાસ કરવા માટે થઈને વ્યક્તિનું આરોગ્ય બાબત ખૂબ જ સજાગ હોવું એટલે કે સારું હોવું એ એમના માટે યોગ્ય બાબત છે। જો વ્યક્તિ બીમાર હોય તો એ પથારીમાં ને પથારીમાં એ કંઈ બીજું કાર્ય કરવા લાયક હોતો નથી। જાહેર સ્વાસ્થ્યની સેવાઓ કઈ કઈ છે? તો જાહેર આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક સારવાર કેન્દ્ર, ગ્રામીણ ક્ષેત્રોમાં આરોગ્ય પેટા કેન્દ્રો, મોટા શહેરોમાં આવેલા સિવિલ હોસ્પિટલ્સ, બાળકો માટે જુદા જુદા પ્રકારના રસીકરણના કાર્યક્રમો, સ્વચ્છતા અભિયાન, પીવાના પાણીની પ્રાપ્તિ કરાવી, શુદ્ધ પર્યાવરણ જતનના કાર્યક્રમો, કુટુંબ કલ્યાણના કાર્યક્રમો દ્વારા જાહેર સ્વાસ્થ્યની સેવાઓ રાષ્ટ્રના નાગરિકોને તે પૂરી પાડવામાં આવે છે। ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર અંકુશ, નશીલી દવાઓ પર નિયંત્રણ, જીવલેણ રોગો સામે રક્ષણ અને તેના નિવારણના ઉપાયોને કારણે લોકોની સુખાકારી વધે છે। તાત્કાલિક સારવાર સેવા માટે 108ની સુવિધા પણ ઉપલબ્ધ છે। હવે આ તો થઈ જાહેર સેવાઓ, હવે આપણે જોઈએ ખાનગી સેવાઓ। ખાનગી સેવાઓ કઈ કઈ? તો કે ખાનગી દવાખાના, ખાનગી હોસ્પિટલ્સ, તાલીમી તેમજ સરકારી માન્ય ખાનગી દફતરો દ્વારા નાગરિકોને સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે। રોગોના નિદાન કરતી ખાનગી લેબોરેટરીઝ પણ મોટી સંસ્થાઓ સંખ્યામાં કાર્યરત છે। વિવિધ રોગોના નિદાન અને ઉપચાર માટે કામ કરતી વિશિષ્ટ પ્રકારની ખાનગી હોસ્પિટલ એ સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડતી રહે છે। હવે ત્યારબાદ આપણે જોઈએ આરોગ્ય અને રાજ્ય સરકાર। હવે આરોગ્ય અને રાજ્ય સરકાર એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા છે? તો એની અંદર રાજ્યના નાગરિકોને આરોગ્ય વિષયક સેવા મળી રહે તે માટે રાજ્ય સરકાર વિશેષ આયોજન અને ખર્ચ કરે છે, જે નીચે મુજબ છે। તો રાજ્ય સરકાર જે છે એ કઈ રીતે આ જાહેર આરોગ્ય ખાતે જોડાયેલી છે? તો કે સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોને તેઓ અનાજનું વિતરણ કરે છે, ઓરિયો છબડા પોલિયો અને રોગના નિયંત્રણ માટે રસીકરણ કરાવે છે, દારૂબંધી તેમજ ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર તે લોકો નિયંત્રણ રાખે છે, તાત્કાલિક સેવાઓ માટે તેઓ 108ની પણ યોજના કરે છે, સ્વચ્છતા અભિયાન અને શૌચાલય યોજનાનું સંચાલન એ જન ઔષધિઓ કેન્દ્રો મારફતે સામાન્ય દવાઓનું સસ્તા દરે તે વિતરણ કરે છે, મલેરિયા, કમળો, કોઢ, અંધત્વ, મધુપ્રેમા, ક્ષય, કેન્સર વગેરે જેવા રોગો પર નિયંત્રણ લાવવા માટે આરોગ્ય સેવા કેન્દ્રો આયોજિત છે। હવે ત્યારબાદ આપણે જોઈએ આરોગ્ય અને સરકાર। આ તો થયું રાજ્ય સરકાર, હવે સરકાર તેના માટે કઈ રીતે કાર્યરત છે? તો જો અહીંયા કે રાષ્ટ્રના નાગરિકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે આયોજન અને સંચાલન સરકાર દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કરે છે। હવે એમાં આપણે જોઈએ કે રાજ્ય સરકારની કઈ યોજનાઓ છે અને કેન્દ્ર સરકારની કહીએ તો રાજ્ય સરકારની યોજનાઓમાં આપણે ઘણી બધી, જો તમે જનસેવા કેન્દ્ર છે કે એ બધી જગ્યાએ જો ઘણી બધી યોજનાઓ હેઠળ ઘણી બધી સહાય આપવામાં આવે છે જેની તો અમુક લોકોને ખબર પણ નથી, જેમાં આપણે જોઈએ કે મુખ્યમંત્રીની મા અમૃતમ યોજના, શાળા આરોગ્ય કાર્યક્રમો, મિશન બલમ સુખમ, મમતા સખી યોજના, જનની સુરક્ષા યોજના, જનની શિશુ સુરક્ષા યોજના કાર્યક્રમ, ચિરંજીવી યોજના, બાળ સખા યોજના, ખિલખિલાટ ડ્રોપ બેક યોજના, આ બધી યોજના જે છે, જેમ કે મુખ્યમંત્રી અમૃતમ મા યોજનાની અંદર જો એ ખબર હોય તમને તો કઈ રીતનું હોય છે કે તમને એક કાર્ડ આપવામાં આવે છે જેને મા કાર્ડ તરીકે અથવા તો અમૃતમ યોજના તરીકેનું। તો એ કાર્ડની અંદર તમે કોઈ પણ જગ્યાએ કોઈ એવી બીમારીઓ હોય કે જેની અંદર અમુક રૂપિયાઓ સુધીની તમને છૂટછાટ આપવામાં આવે છે, આટલો ઈલાજ તમે મફત કરાવી શકો છો, તો આવી બધી યોજના જે છે એ સરકાર આપણને ફ્રી આપે છે। હવે કેન્દ્ર સરકારની યોજનાઓ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, રાષ્ટ્રપતિ રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન, પર્યાવરણ જતનના કાર્યક્રમો, રાષ્ટ્રીય પરિવાર યોજના, અટલ સ્નેહ યોજના, શૌચાલય અને સ્વચ્છતા અભિયાન, આયુષ્યમાન ભારત યોજના, 2018માં જે આયુષ્યમાન યોજના જે બહાર પાડવામાં આવી હતી, તો આ પછી ખિલખિલાટવાળી, ખિલખિલાટ એટલે કે જે સ્ત્રીને બાળક જન્મવાનું હોય તો એ સ્ત્રી જે દવાખાનામાંથી એ બાળક સહિત એને ઘરે લાવવામાં આવે છે એ એક ગાડી હોય છે જેને ખિલખિલાટ તરીકે
નામ આપવામાં આવે છે જેમાં એ સ્ત્રી અને બાળકને ઘર સુધી પહોંચાડવામાં આવે છે. આર્યુ પાછળ આપ્યું છે કે ખિલખિલા ડ્રોપબેક યોજના, જેની અંદર પાના નંબર 99 ઉપર તમે જોઈ શકો છો કે બાળક જન્મે એ દરેક કુટુંબમાં શિશુનો અવસર, ખુશીનો અવસર છે. તંદુરસ્ત માતા અને તંદુરસ્ત બાળક ઘરે પાછા પરત પહોંચે તે માટે હર્ષોલ્લાસનો પ્રસંગ છે. આથી હવે સરકારી સંસ્થાઓમાં માતા અને નવજાત શિશુને પ્રસૂતિ બાદ સરકારી સંસ્થાઓમાંથી ઘરે મૂકવા જવા ખિલખિલાટ વાહન દ્વારા નવી યોજના અથવા તો નવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ખિલખિલાટ વાહન નિયત સરકારી દવાખાના પાસે હોય છે. આરોગ્ય કાર્યરત પ્રસૂતા માતાને આ સેવાઓ ઉપલબ્ધ કરાવી શકે છે. હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ પ્રસૂતાને એટલે કે માતા અને બાળ આરોગ્ય માટે આરોગ્ય શિક્ષણ તેમજ સલાહ આપવામાં આવે છે. વાહનની અંદર પણ સલામત બાળ ઉછેર અને રસીકરણના સંદેશા વિડીયોના માધ્યમ દ્વારા માતા અને તેમની સાથે જતા કુટુંબીજનોને આપવામાં આવે છે. એટલે કે આ એક યોજના જે આપણને અહીં સમજાવવામાં આવી છે, ખિલખિલાટ યોજના જેને કીધી છે, ખિલખિલાટ ડ્રોપબેક યોજના, તો આ યોજનાની અંદર આવી સગવડ એવી દરેક યોજનાઓ જે આપણે મેં તમને આગળ કીધી, તો એ બધી યોજનાઓની અંદર કંઈક ને કંઈક ફાયદાઓ જે આપણા દેશની અંદર, રાજ્યની અંદર રહેતા લોકોને પૂરી પાડવામાં આવે છે. ત્યારબાદ વિવિધ આરોગ્ય દિવસોની ઉજવણી. 30 જાન્યુઆરી વિશ્વ રક્તપિત્ત વિરોધ દિવસ, 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ છે, 8 માર્ચ વિશ્વ મહિલા દિવસ છે, 24 માર્ચ વિશ્વ ક્ષય નિવારણ દિવસ છે, 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિન છે, 25 એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ છે, 31 મે વિશ્વ તંબાકુ વિરોધી દિવસ છે, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છે, 14 જૂન વિશ્વ રક્તદાન દિવસ છે, 21 જૂન વિશ્વ યોગ દિવસ છે, 11 જુલાઈ વિશ્વ સતી દિવસ છે, વિશ્વ વસ્તી દિવસ છે, 1 ડિસેમ્બર એ વિશ્વ એઇડ્સ દિવસ છે, 3 ડિસેમ્બર વિશ્વ વિકલાંગતા દિવસ છે, 10 ડિસેમ્બર જે છે એ વિશ્વ માનવ અધિકાર દિવસ છે. એટલે કે વર્લ્ડની અંદર ઉજવાતા આ આરોગ્યને લગતા જે દિવસો છે જેની ઉજવણી આપણે આ દિવસોએ કરીએ છીએ. હવે મા અમૃતમ યોજનાની અંદર કેવું છે, તો કે ગુજરાતમાં રાજ્યના તમામ જિલ્લામાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબ અને જે કુટુંબની વાર્ષિક આવક 4 લાખ કે તેથી ઓછી હોય તેવા કુટુંબને અને તેની અંદર મહત્તમ 5 વ્યક્તિને સભ્યોનો પણ સમાવેશ તેમાં કરવામાં આવ્યો છે, જેમાં હૃદય, મગજ, કિડની, કેન્સર, બર્ન્સ, નવજાત શિશુના રોગ અને ગંભીર ઇજાઓ માટે નિયત સારવાર પેકેજીસ નક્કી કરેલા છે અને કરારબદ્ધ થયેલ હોસ્પિટલમાં લાભાર્થીને દાક્તરી સારવાર મળે છે. એટલે કે આ બધી સેવાઓ આ અમૃતમ યોજના છે તેની અંદર મળે છે. હવે આયુષ્યમાન ભારત યોજના જે છે એની અંદર કેવું છે કે આયુષ્યમાન ભારત યોજના અથવા તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જે ભારતના સરકારની સ્વાસ્થ્ય યોજના છે, જે 1 એપ્રિલ ઈસવીસન 2018માં સંપૂર્ણ ભારત દેશમાં અમલમાં લાવવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા એટલે કે BPL ધરાવતા ને સ્વાસ્થ્ય વીમો ઉપલબ્ધ કરાવવાનો છે. આ યોજના અંતર્ગત આવનારા પ્રત્યેક પરિવારને 5 લાખ રૂપિયા સુધીનો કેશલેસ સ્વાસ્થ્ય વીમો ઉપલબ્ધ કરાવવામાં આવશે. 10 કરોડ BPL ધરાવતા પરિવાર એટલે કે લગભગ 50 કરોડ લોકો આ યોજનાનો લાભ મેળવશે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને આ યોજનાને અમલમાં કરાવે છે. આયુષ્યમાન યોજના એ 2 મહત્ત્વની બાબત છે, જેમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અને બીજો છે કલ્યાણ કેન્દ્ર. ત્યાર પછી એમાં જાણવા જેવું એક જોઈએ આપણે, તો એ છે સિવિલ હોસ્પિટલ. તો શું છે એમાં, તો કે અમદાવાદની સિવિલ હોસ્પિટલ એ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે. આ હોસ્પિટલની સ્થાપના ઈસવીસન 1841માં થઈ હતી. આ હોસ્પિટલમાં હૃદય, કિડની, કેન્સર અને અન્ય ગંભીર રોગોની સારવાર માટે ઉત્તમ સુવિધા ઉપલબ્ધ છે. તો બાળ મિત્રો, આપણે આ પાઠની અંદર આપણી સરકાર આપણા દેશ માટે કઈ રીતે કાર્યરત છે, તો એ બધી જાણકારીઓ એમાં અલગ અલગ આપણે વિભાગોમાં આ કારોબારને વહેંચી નાખવામાં આવ્યો છે. તો એ કારોબારની અંદર કાર્ય કરતા જે મંત્રીઓ હોય, ગવર્નર, મુખ્યમંત્રી, આ બધા જ લોકો જે છે એ કઈ રીતે પોતાનું કાર્ય સાચવે છે, તો એ બધી માહિતી આ પાઠની અંદર આપણે મેળવી હવે તમારે એનું સ્વાધ્યાય એટલે કે ક્વેશ્ચન આન્સર તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. અસ્તુ.